22 જુલાઈ એટલે રાષ્ટ્રીય કેરી દિવસ. તેના ઉપલક્ષમાં ગુજરાત કેરી ઉત્પાદનમાં મોખરે છે, એના વિશે આવો જાણીએ કેટલીક માહિતી. 22 જુલાઈ એટલે રાષ્ટ્રીય કેરી દિવસ, ત્યારે આવો જાણીએ ગુજરાત કઈ રીતે કેરીના ઉત્પાદનમાં મોખરે છે. સાથે જ રાજ્ય સરકારના કયા કયા નવા પ્રયાસો થકી ગુજરાતની કેરી આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત થઈ છે. ગુજરાતમાં બાગાયતી ફળ અને ફૂલોના પાકોનો કુલ વાવેતર વિસ્તાર 4,49,389 હેક્ટર છે, જે પૈકી 1,77,514 હેક્ટર વિસ્તારમાં કેરીની જ ખેતી કરવામાં આવે છે. ગુજરાતે છેલ્લા એક વર્ષમાં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષોમાં 2500 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ થઈ છે. ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. ગુજરાતની તાલાળા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે. તેની ગુણવત્તાના કારણે આ કેરી જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત કરેલ છે. ગુજરાત રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા કેરીના ઉત્પાદનને વધારવા માટે ખેડૂતોને ₹15,29,00,000 આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતની કેરી વિદેશમાં નિકાસ થાય તે માટે બાવળા ખાતે ઈ રેડિયેશન ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે. આ પ્લાન્ટ થકી આશરે 210 મેટ્રિક ટન ઈ રેડિયેટેડ કેસર કેરીનો નિકાસ કરવામાં આવે છે.